तू ही सागर, तू ही सागर है, तू ही किनारा। ढूंढता है तो किसका सहारा, ढूंढता है तो किसका सहारा। विश्वभरमां ज़ेन भूमि तरीके स्वीकारायेल जापानना क्योटोमां 10 दिवस रहेवानुं सौभाग्य प्राप्त थयुं। उपक्रम तो हतो मुरारी बापूनी रामकथा माणवानो। छेल्ला 40 वर्षोथी पोताना बृहत परिवार साथे अमेरिका वसता पक्का गुजराती नरेशभाई पटेलनो मनोरथ हतो જાપાનમાં આવી આ કથા કરવાનો। વિશ્વના કેટલાય દેશોના કથાપ્રેમીઓ અને પોતાના પરિવારજનોને ક્યોટો નોતરી મનોરથ પૂર્ણ કરવામાં સરળ અને સહજ રીતે સફળ રહેલા આ નરેશ પટેલે જાપાનમાં લવ ઇન ટોક્યોને બદલે ઝેન ઇન ક્યોટોના કથામૃતને વહેતું કર્યું। धरती पछी ते कोई पण देशनी होय पण तमे धरती ने स्पर्शो के तरत तेनी सुगंध अने तेना वाइब्रेशन्स तमने झंकृत कर्या वगर रहे नहीं, तमने धारण करे ते धरती। क्योटो ज़ेन चेतनानी भूमि छे एटले त्यां कोई अन्य भूमिकानी जरूर ज न रहे। अपना देशना प्रमाणमां घणो नानो अने बीजा विश्वयुद्धमां खतम थई गयेल जापान આજે એકદમ સ્વચ્છ, સુઘડ અને સુંદર દિશે છે। ક્યોટો તો જાણે સ્વચ્છતાને જ પવિત્રતા ગણનારી ધરતી છે અને એટલે જ તો કદાચ ઝેન ચૈતન્ય અહીં હાજરા હજૂર ભાસે છે। અહીંના વાતાવરણમાં ભારોભાર પવિત્રતા છે કારણ કે અહીંનો ઉછેર અંદરથી અને બહારથી પરમ સ્વચ્છ છે। આ સ્વચ્છ એટલે માત્ર સફાઈ નહીં પણ જીવન વ્યવહારનીથી લઈને રીત રિવાજ સુધી આ દેશની પરંપરા મુજબ અહીં શું કરવા યોગ્ય ગણાય છે અને શું કરવા યોગ્ય ગણાતું નથી તે સ્વયં સ્પષ્ટ છે। કથાના આયોજકો તરફથી એક નાની છતાં નમણી બુકલેટ આપવામાં આવેલી, તેમાં મુદ્દાસર દર્શાવેલું કે અહીંના ડૂઝ એન્ડ ડોન્ટ્સ શા છે। તેમાંની એક વિગત દિલમાં વસી ગઈ, બહુ ચોખ્ખા શબ્દોમાં લખ્યું, કોઈ પણ ઘરમાં દાખલ થતાં પહેલાં તમારા પગરખાને બહાર કાઢીને પ્રવેશજો। ટાટામી એટલે કે વણેલ કાર્પેટ પાથરેલ રેસ્ટોરન્ટ, હોટેલ કે ઐતિહાસિક સ્થળોમાં પણ તમારા જૂતાને ઉતારીને પ્રવેશો। યાદ રાખો કે જ્યાં શૂઝ બહાર કાઢીને જવાનો રિવાજ છે ત્યાં કોઈ દલીલને અવકાશ નથી। આ માત્ર લખેલું ન હતું, એ પૂર્ણતઃ અનુભવ્યું કે સૌ વિના વિવાદ આ સૂચનાનું સહજતાથી પાલન કરતા હતા, હસતા હસતા કરતા હતા। આ વાતની નોંધ લઈ કથાકથનમાં મોરારીબાપુએ જાહેરમાં કહ્યું, જાપાનનું પ્રત્યેક ઘર મંદિર છે કારણ કે અહીં પગરખાં બહાર ઉતારીને પ્રવેશવાની પરંપરા છે। હા, આ દિવસોમાં સાંધ્ય ગોષ્ઠી દરમિયાન જાપાનની ઢીંગલી જેવી ગમતીલી લાગતી બે જાપાનીઝ ગર્લ્સે પોતાનો ડાન્સ રજૂ કર્યો। ખુલ્લા લીલાછમ બગીચામાં ગોષ્ઠી જામેલી, ત્યાં વચ્ચે મૂવેબલ થોડી ઊંચાઈવાળું સ્ટેજ ગોઠવાયું અને તેના પર ડાન્સ દર્શાવી બંને ડાન્સર સામે છેડે ઊભી રહી ઝૂકીને સૌનું અભિવાદન ઝીલતી હતી। તે સમયે તેમને રામનામી આપી સન્માનવા મોરારીબાપુ પાસે તેઓને આવવાનું કહેવામાં આવ્યું। તે બંને જ્યાં હતા ત્યાં પોતાના બ્યુટીફુલ ચંપલ ઉતાર્યા, નીચા વળી તેને હાથમાં લીધા, સ્ટેજ પર ખુલ્લા પગે ચાલ્યા અને આ બાજુ આવી સ્ટેજ નીચે ચંપલ મૂકી પહેરીને પોતાનું સન્માન સ્વીકાર્યું।
પરત ફરતી વખતે પણ આમ જ કર્યું. સૌ અવાચક બની રહ્યા કે પગરખાં ઉતારવાની આ પરંપરા અહીં પણ, નિયમ એટલે નિયમ, અહીં પણ અને ત્યાં પણ. સ્વચ્છતા એટલે પવિત્રતા, અને તેથી એ વધુ સારપ માટેની પૂર્ણ સજગતા, ટોટલ અવેરનેસ ફોર ગુડનેસ. બસ આ જ તો જૈન વિચાર છે. 10 વર્ષો સઘન તાલીમના પૂરા થયા પછી ટેન્નોને ઝેન ટીચરની પદવી પ્રાપ્ત થઈ. એક વરસાદી સાંજે ટેન્નોએ પ્રખ્યાત ઝેન ગુરુ નાનયિનના ઘરની મુલાકાત લીધી. તે અંદર ગયા ત્યારે ઝેન ગુરુએ એક પ્રશ્ન પૂછીને ટેન્નોનું સ્વાગત કર્યું. તમે લાકડાના પગરખાં અને છત્રી બહાર પોર્ચમાં મૂકીને અંદર આવ્યા છો ને? ટેન્નોએ આદરથી કહ્યું, હાજી. ઝેન ગુરુએ ફરી પૂછ્યું, કહો જોઈએ કે તમે છત્રીને પગરખાની જમણી બાજુએ મૂકેલ છે કે ડાબી બાજુએ? ટેન્નોને ખ્યાલ નહોતો તેમણે આટલી બધી કાળજીથી પગરખાં અને છત્રી રાખ્યા પણ ન હતા. તરત જ ટેન્નોને ભાન થયું કે તેમણે પોતે હજુ પૂર્ણ સજગતા પ્રાપ્ત કરી નથી. તે સાંજથી જ ટેન્નો પ્રખ્યાત ઝેન ગુરુનો તાલીમાર્થી બની ગયો અને તેમણે વધુ 10 વર્ષો નાનયિનની નિશ્રામાં કાઢ્યા. આટલી સજગતા સિવાય સ્વચ્છ કે પવિત્ર ક્યાંથી થવાય? કિસકા સહારા